ખાસ કરી 2019નું વર્ષ એ કર્મચારીઓ માટે ખૂબ મહત્ત્વનું એટલા માટે હતું કે ઘણી બધી એજીવિકેસ દ્વારા જે સમૂહને લગતી માંગણીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ સરકારશ્રી અને અમારા પીજીવીસીએલ મેનેજમેન્ટમાં રાખવામાં આવેલ તેમાં મોટાભાગે સકારાત્મક અભિગમ સાથે ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું છે અને હજુ પણ અમારી ઘણી બધી માંગણીઓ છે જે મેનેજમેન્ટમાં અત્યારે મંજૂરીની પ્રક્રિયામાં ચાલી રહી છે. તો એકંદરે કર્મચારીઓએ પણ ખૂબ સારી કામગીરી અને કંપની માટે નિષ્ઠા રાખી ગમે એવી વિકટ પરિસ્થિતિમાં ખૂબ સારી કામગીરી કરી છે. ખાસ કરી ટેકનિકલ કર્મચારીઓ, મીટર રીડર અને અમારા જે સબડિવિઝન લેવલે કામ કરતા કર્મચારીઓએ પોતાની પૂરી નિષ્ઠાથી ફરજ બજાવી છે અને કંપનીની પ્રગતિમાં સતત પોતાનું યોગદાન આપતા રહ્યા છે. એ બદલ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ ખરેખર આ વર્ગ 3 અને 4ના કર્મચારીઓને ખાસ અભિનંદન આપે છે અને અધિકારીઓ અને ટોપ લેવલનું મેનેજમેન્ટ છે એમનો પણ સહકાર રહ્યો છે. તો આ બાબતે 2019નું વર્ષ ખરેખર પીજીવીસીએલ માટે ખૂબ સારું રહ્યું છે. ખાસ કરી આપ જાણો છો તમામ મીડિયાએ અમને અમારી જે સામૂહિક માંગણી ગુજરાત અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીબીઆર દ્વારા સંયુક્ત માંગણીઓ સરકારશ્રીમાં રાખેલી એમને પણ ખૂબ સારો પ્રતિસાદ મળી. અત્યારે અમારા તમામ લાભો અંગેની જે મંજૂરીની પ્રક્રિયા છે એ સરકારશ્રીમાં ચાલી રહી છે. તો એ આર્થિક લાભ તો થવાનો જ છે, 2019ના પરિણામો 2020માં મળવાના છે અને એને આનુષંગિક અમારું ભવ્ય અધિવેશન જે માં અંબાજીના ધામમાં 3 વર્ષે અમે યોજી છીએ તે અધિવેશનમાં લગભગ 15,000 જેટલા કર્મચારીઓ સભ્યો તદુપરાંત માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને સૌરભભાઈ પટેલ માનનીય ઉર્જામંત્રીશ્રી સહિતના જીયુએનએલ અને પીજીવીસીએલ તમામ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને અમારી સંગઠન શક્તિ અને શિસ્તબદ્ધ સંગઠનની જે બેનમૂન છાપ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સમગ્ર ગુજરાતમાં ધરાવે છે તો એવો અનેરો અવસર આગામી તારીખ 11 અને 12 અંબાજી ખાતે છે. તો આ અંબાજી ખાતેના અધિવેશનમાં કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો સરકારશ્રીમાંથી થાય એવી અમને અપેક્ષા છે અને અમારા લાભો અને માંગણીઓ સંતોષાય એવી અમારી અપેક્ષા છે.